નમસ્કાર સીધો સંવાદ સાથે હું છું જય કોરોનાએ માથું છે વિશ્વની અંદર દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે પણ ભારત દેશની વાત કુદકે અને પુષ્કે તેની અંદર હજુ પણ કોરોનાના જે કેસ છે તે માઇલ્ડ લેવલે વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે અને જે આપણો સુધારો દર છે તે પણ સારો છે એટલે દેશે ચિંતા કરવાની જરૂર તો નથી પણ સાવચેત રહેવાની જરૂર છે કેમ કે કોરોનાના ઓમિક્રોનનો બી એફ સેવન એ ખૂબ જ ચેપી વાયરસ છે તેવું હાલ તો કહી રહ્યા છે આજ મુદ્દે ચર્ચા કરીશું આજે સીધો સંવાદમાં આજ મુદ્દે ચર્ચા કરવા માટે સીધો સંવાદ કાર્યક્રમમાં જોડાયા છે ડોક્ટર દિલીપ માવલંખર ટાસ્ક ફોર્સ કોરોના નિવારણ સમિતિના સભ્ય છે ડોક્ટર પારુલ વડગામા એચ મેડિસિન સુરત સિવિલ હોસ્પિટલ ડોક્ટર મીના વ્યાસ સામાજિક કાર્યકર્તા અને પ્રફુલ્લ ત્રિવેદી એસોસિએટ એડિટર મંતવ્ય ન્યૂઝ સૌથી પહેલા ડોક્ટર દિલીપ આપની પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે વિશ્વમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે ચીન અમેરિકા જેવા દેશોની અંદર ફરી એકવાર મોટા પાયે કેસો નોંધાઈ રહ્યા છે તો ભારત દેશને કેટલો ખતરો અને કેટલું એલર્ટ રહેવાની જરૂર આ એક અગત્યનો પ્રશ્ન છે ભારતમાં કેસ હમણાં બહુ જ ઓછા છે અને ટ્રાન્સમિશન પણ ઓછું છે પણ બાકીના દેશમાં જે રીતે કેસ વધી રહ્યા છે અને આ શિયાળાની સિઝન એવી છે કે ઘણા લોકો પરદેશથી આપણે ત્યાં આવતા હોય છે એટલે જો કોઈ નવા વેરિયન્ટ ત્યાં ઊભા થયા હોય તો એ અહીંયા આવવાની ખૂબ શક્યતા રહેલી છે એટલે આપણે ચોક્કસપણે જાગૃત રહેવું જોઈએ સચેત રહેવું જોઈએ

પરદેશથી આવનારા લોકો ઉપર આવા કોઈ રોગના લક્ષણો દેખાય તો એની ચાંપતી નજર રખાઈ રહી છે અને રેન્ડમ સેમ્પલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે એ સાથે સાથે ભીડવાળી જગ્યામાં ન જવું જો જવું પડે તો માસ્ક પહેરીને જવું એવી એડવાઇઝરી કમ્પલસરી નહીં પણ એવી સલાહ પણ આપવામાં આવી છે પ્રફુલ સર આપની પાસે આવવા માંગીશ કે દેશમાં કોરોનાની એન્ટ્રી થઈ છે ફરી એકવાર કોરોનાના કેસોને લઈને લોકોની અંદર ખળભળાટ જોવા મળ્યો છે ફફડાટ જોવા મળી રહ્યો છે તો આ જે ગાઈડલાઇનને એડવાઇઝરીઓ રજૂ કરવામાં આવી રહી છે એક બાજુ મીટિંગો યોજાઈ રહી છે રાજ્ય કક્ષાએ કેન્દ્ર કક્ષાએ આખા દેશની અંદર આરોગ્ય મંત્રીઓ હાલ મીટિંગ કરી રહ્યા છે તેને આપ કેવી રીતના જુઓ છો જય જો લોકબોલીના શબ્દમાં કહેવું હોય તો કોરોનાના કાવતરા ફરી ફ્યાણ ઉચકી છે લોકોએ હજી માંડ બે વર્ષના જે માસ્ક સેનેટાઈઝર અને એમાંથી જે હાશકારો અનુભવ્યો હતો અને એમાંથી થોડા છૂટ્યા હતા થોડા ફ્રી થયા હતા લોકોએ દિવાળી અને નવરાત્રિના તહેવારો પણ ઉજવાતા આ બધું જ હવે જ્યારે માણસ ફ્રી થતો થયો ત્યારે એક નવેસરથી એક નવો જે બી એફ સેવન વેરિયન્ટ છે એનો એણે ચીન જાપાન દક્ષિણ કોરિયા અમેરિકામાં જે હાહાકાર મચાવ્યો છે અને ગુજરાત છે ને એ એક વ્યાપારીક રાજ્ય છે એટલે આપણા જે અહીંના વેપારીઓ છે ચીનમાં જતા હોય છે બીજા દેશો સાથે એની અવરજવર હોય છે તમે જુઓ કે પહેલાં જે ત્રણ કેસ જે આઈડેન્ટિફાય થયા હતા બી એફ સેવનના એમાં બે કેસ તો આપણા ગુજરાતના જ હતા ગઈકાલે પણ ચીનમાંથી આવેલા પિતા અને પુત્રીને ભાવનગરની અંદર કોરોના થયો છે હવે એનું જે એના સેમ્પલ છે એ મોકલવામાં આવ્યા છે કે ભાઈ આ બી સેવન છે કે નહીં આ જીમોન સિકવન્સ માટે હવે આ જે રોગ છે એમાં આ જે બી સેવન છે એ ચેપી બહુ જ છે અને એક દર્દી છે સોળથી અઢારની ચેપ લગાવી શકે છે અને એ ચેપી વધારે હોવાથી ઝડપથી ફેલાય છે એ એ એટલા માટે આ જે અમુક દેશો છે જ્યાં વધારે ફેલાઈ ગયો છે જાપાન અને ચીનમાં મૃત્યુઆંક પણ બહુ ઊંચો છે એટલે ચિંતાની બાબત ચોક્કસ છે પરંતુ આજે જે આરોગ્ય મંત્રીએ પણ રાજ્ય કક્ષાએની એક મીટિંગ બોલાવી હતી અને ત્યારબાદ જે પ્રેસ કોન્ફરન્સ યોજી અને જે કહ્યું કે પેનિક થવાની જરૂર નથી પરંતુ સાવચેતી ચોક્કસપણે રાખવી પડશે અને તમે જાહેર મેળાવડામાં જાઓ તો માસ્ક પહેરો સોશિયલ ડિસ્ટન્સ ચાલવો સેનેટાઈઝરનો બહારથી આવો ત્યારે સેનેટાઈઝર કે સાબુથી હાથ ધોવાનું રાખો આ બધું જે પહેલાં હતું એ બધું પ્રાઇમરી દાણા જેટલું તમે સાવચેતી રાખશો એટલું તમે આનાથી બચી શકશો એવું વૈજ્ઞાનિકોનું ડોક્ટરોનું અને આરોગ્ય મંત્રીઓનું બધાનું કહેવું છે કે તમે સાવચેતી રાખો પેનિક ના થાવ આપણે અત્યારે ગભરાવાની જરૂર નથી પરંતુ એ એક રોગ છે ક્યારે આપણે પહેલી જ્યારે વેવ આવ્યું ત્યારે આમ જ હતું કે ભાઈ હજુ તો બીજા રાજ્યોમાં છે ને આપણને શું છે અને તરત જ્યારે આપણે ત્યાં પગ મૂક્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો બહુ ઝડપથી ફેલાઈ જાય છે એમ એટલે આ ઝડપથી ફેલાતો વાયરસ હોવાથી એ પ્રત્યે સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર છે અને અત્યારે પચીસમી ડિસેમ્બરે નાતાલ આવશે નવું વર્ષ છે એનઆરઆઈમાં અત્યારે ત્યાં વેકેશન હોવાથી મોટી સંખ્યા ગુજરાતમાં આવતી હોય છે એનઆરઆઈના લગ્ન સમારંભો પણ અત્યારે યોજાઈ રહ્યા છે અને બીજા જે તહેવારો અને કાર્યક્રમો જાહેર કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે એટલે જ્યારે ભીડમાં જાય વ્યક્તિ ત્યારે સાવચેત રહે તે ખૂબ જરૂરી છે ડૉક્ટર ભુબેન તમારી પાસે આવવા માગીશ તો સૌથી પહેલાં જે રીતના પ્રફુલ સરેબી કીધું કે હવે એનઆરઆઈ લોકોને ત્યાં વેકેશન છે તો સૌથી હાઈએસ્ટ તેઓ ઇન્ડિયા પરત દેશ પરત આવતા હોય છે અને સાથે જ અનેક પ્રકારના કાર્યક્રમો પણ યોજાત યોજાતા હોય છે અત્યારે લગ્નગાળો પણ ચાલી રહ્યો છે ભલે કમૂરતા છે પણ એનઆરઆઈ લોકો આ ગાળાની અંદર વધુ લગ્ન કરતા હોય છે તો એનઆરઆઈ લોકો જ્યારે પણ આવે છે આપણા દેશની અંદર ત્યારે ટ્રેકિંગ અને ટ્રેસિંગ કેટલું જરૂરી અને આઇસોલેટ થવાની કેટલી જરૂર જે બિલકુલ સાચી વાત છે કે જે જે પણ લોકો ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરી રહ્યા છે નોટ ઓનલી એનઆરઆઈ આપણા દેશના લોકો બી ત્યાં જતા હોય અને કોઈ બિઝનેસથી રિટર્ન થઈ રહ્યા હોય તો અત્યારે જે ગાઈડલાઇન્સ છે જે વાત કરી કે પ્રિકોશનની ખાસ જરૂર છે તો એ લોકોના સિમટમ ટ્રેસિંગ એટલે કે એરપોર્ટ ઉપર એ લોકોને સિમટમ્સ છે કે નહીં ટેમ્પરેચર મેઝરમેન્ટ અને એમના ટેસ્ટિંગ એ બધું ચાલુ કરવામાં આવ્યું છે અને ટેસ્ટિંગ દ્વારા વી વીલ બી એબલ ટુ સ્ક્રીન કે એમને કોવિડ છે કે નહીં બીજી વસ્તુ કે જો સિમ્ટોમેટિક હોય તો એમને આઇસોલેશન સો આપવાનું છે અત્યારની ગાઈડલાઇન્સમાં અત્યારે અત્યારે આઇસોલેશન ગાઈડલાઇન્સ હજી જાહેર નથી થઈ પણ ઓબ્વિયસલી જો પોઝિટિવ આવશે તો જે આપણી લાસ્ટ ગાઈડલાઇન્સ હતી સેવન ડેઝની ગાઈડલાઇન હતી એ પ્રમાણે આપણે ડેફિનેટલી એ લોકોને આઇસોલેટ કરવાના છે ત્રીજી વાત જો કરું કે અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે પ્રિવેન્શન જે માસ્ક માસ્કની વાત કરી કે જે સેનીટાઇઝર્સની વાત કરી કે જે આઇસોલેશનની જે ભીડમાં જવાનું રોકવાની વાત કરી એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે વાત એ ઇમ્પોર્ટન્ટ છે કે અત્યારે આપણો જે છે ને પ્રિવેન્શન ફેઝ ચાલી રહ્યો છે થોડા દિવસ પછી આપણે એ ફેઝમાં આવીશું કે ત્યારે ટ્રાન્સમિશન બહુ ફાસ્ટ હશે અને ઓલરેડી આ વાયરસ ખાસું ફાસ્ટ ટ્રાન્સમિટ કરે છે તો એ ફેઝ આપણો અલગ બદલાઈ જશે તો એટ પ્રેઝન્ટ જેટલા બી ઇન્ટરનેશનલ કે નેશનલ ટ્રાવેલ હું તો એવું માનું છું કે નેશનલ ટ્રાવેલ બી એરપોર્ટ ટુ એરપોર્ટ થતા હોય તો એમાં બી આપણે સાવચેતી રાખવાની જરૂર છે ને એમાં બી ટ્રેકિંગ કરવાની જરૂર છે કે કયા લોકો થ્રુ માની લો કે બીજા દિલ્હીથી કોઈ વ્યક્તિ આવ્યું પણ એ દિલ્હી કોઈ બીજા કન્ટ્રીથી આવ્યું છે કે નહીં એ પણ આપણે જોવાની જરૂર છે એટલે નોટ ઓનલી ઇન્ટરનેશનલ બટ ઓવરઓલ બહુ સ્ટ્રોંગ ટ્રેકિંગ એન્ડ ટ્રેસિંગની અત્યાર જરૂર છે અને ઇમ્પોર્ટન્સ છે અને એના દ્વારા આપણે થોડું ટ્રાન્સમિશન ડીલે કરી શકશું એવું હું માનું છું અને ઘટાડી શકશું પારુલબેન બીજો એક સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાત જે રીતના પ્રફુલ સરહેબી કીધું કે એક તો વેપારીકરણ સૌથી વધારું હોય છે વેપારી લોકોએ આવન જવાન થતી જ હોય છે તો તે લોકોએ કારણ કે આ નવો વાયરસ છે આપણને ખબર નથી તેના લક્ષણો શું છે કેવી રીતના ચેપ લાગશે પણ લોકોએ જવું જરૂરી જ છે અને તેઓએ જવું જરૂર બને જ છે તો તે લોકોએ કેવા પ્રકારનું અત્યારથી જ પ્રિકોશન્સ લેવું પડે જ્યારે ટ્રાવેલ કરતા હોય ત્યારે જી જ્યારે જ્યારે બી પહેલી વસ્તુ કે આપણને જો સિમ્ટમ્સ આના જો મેઈનલી સિમટમ્સ જે અત્યારે અત્યાર સુધી અમને એઝ એ ક્લિનિશિયન મળ્યા છે એ ગળામાં દુખાવો છે શરદી છે જેમ પેલા વાયરસમાં હતું એ રીતે તાવ આવે છે અમુક પેશન્ટસને ડાયરિયા થાય છે અને બોડી એક થાય છે આ એના મેઇન સિમ્ટમ્સ છે પણ ઇન કેસ જો આપણને આવા સિમ્ટમ્સ હોય પહેલી વસ્તુ કે આપણને જો આવા વાયરલ સિમ્ટમ્સ લાગતા હોય તો આપણે કશે જવું જ ના જોઈએ ફર્સ્ટ એન્ડ ફોરમેસ્ટ થિંગ એ છે બીજી વસ્તુ કે કદાચ આપણે નોર્મલ હોઈએ તો આપણે હન્ડ્રેડ પર્સન્ટ જો એવોઇડ કરી શકીએ કોઈ મેરેજમાં જવાનું કે કોઈ ગેધરિંગમાં જવાનું તો એવોઇડ કરવું જોઈએ નહીં એવોઇડ કરી શકીએ તો આપણે ડેફિનેટલી માસ્ક પહેરવું જોઈએ અને આઈ વુડ એડવાઇઝ કે ટ્રીપલ લેયર સર્જીકલ માસ્ક તો મિનિમમ પહેરીએ કપડાના માસ્ક નહીં પહેરવા જોઈએ સ્પેશિયલી હું એમ કહીશ કે થોડુંક એક સોશિયલ ડિસ્ટન્સ બી આપણને ખબર જ છે આપણને બધાને ખબર છે આપણે કરેલું જ છે થોડું સોશિયલ ડિસ્ટન્સ ગેધરિંગ્સમાં બી મેન્ટેન કરવું જોઈએ આપણે જઈએ તો એકદમ કોઈની નજીક બેસીને જમી લઈએ કે વાતચીત કરીએ એવું થોડું નહીં કરવું જોઈએ આપણે જે શેકેન્ડ કરવાની કે એકદમ ક્લોઝલી એકબીજાને એમ ટચ કરવાની જે આદત હોય છે કે આપણે આઉટ ઓફ એક્સાઇટમેન્ટ મેરેજમાં જઈને એમ શેકેન્ડ કરતા હોઈએ છીએ તો એ થોડા દિવસ માટે આપણે પાછા નમસ્તે ઉપર આવી જઈએ અને આ બધી વસ્તુ જે આપણે ઓલરેડી કરેલી છે એને પાછું જો સિન્સિયરલી ફોલો કરશું તો આપણે મેરેજમાં કે ફંક્શન્સમાં બી જઈને આપણે ટ્રાન્સમિશનને ઘટાડી શકશું ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ કે કોઈને સિમ્ટમ હોય તો એને બિલકુલ નહીં જવું જોઈએ સ્કૂલ બચ્ચાને તમારા બાળકને બી કોઈ સિમટમ્સ હોય તો તમે એવોઇડ કરો એમને સ્કૂલ મોકલવાનું માસ્ક પહેરી સ્કૂલ નહીં મોકલાવો કારણ કે ઘણી વખત એવું હોય છે કે આપણને એમ થાય કે બચ્ચાઓની એક્ઝામ છે બચ્ચાઓની આ એક્ટિવિટી છે તો આપણે મોકલતા હોઈએ છે પણ ઇન ધેટ સિચ્યુએશન બાળકને બી આ તમે ઘરે રાખો અને માસ્ક પહેરવાનું તો બાળકને બી ફરજિયાત જોકે થઈ જ ગયું છે બધી સ્કૂલ્સમાં પણ તો બી આપણે એઝ અ પેરેન્ટ બી ઇમ્પ્લિમેન્ટ કરાવવું જોઈએ

એટલે જેમ પારુલબેને કહ્યું એ પ્રમાણે એનો ફેલાવો ન થાય જે કંઈ થોડા કેસ છે અને બીજા જે બહારથી કેસ આવ્યાની શક્યતા છે કારણ કે આ એનઆરઆઈ સિઝન છે રજાઓ પણ છે ક્રિસમસ પણ છે એટલે ઘણા બધા લોકો એકબીજી જગ્યાએ જતા હોય છે કોલેજોની બી પરીક્ષાઓ પહેલા સત્રની પતી ગઈ છે અને છોકરાઓ ઘરે જતા હોય છે એટલે આ બધામાં ખાસ આપણે ઇન્ફેક્શન ફેલાય નહીં એટલા માટેના જે પગલા છે પારુલબેને બધા જ પગલાના ઉલ્લેખ કરી દીધો છે માસ્ક છે સોશિયલ ડિસ્ટન્સિંગ સેનિટેશન એ બધું આપણે જે વખતે ભીડમાં જતા હોઈએ બહાર જતા હોઈએ તે વખતે પાળીએ જે કોઈને ખાંસી શરદી થઈ હોય એ બહાર બિલકુલ ન જાય જે લોકો કોમોર્બિડિટી અને સાહીઠ વર્ષની ઉપરના છે એમણે જો પ્રિકોશન ડોઝ અથવા બુસ્ટર ડોઝ ન લીધો હોય એવા ઘણા લોકો છે એ લોકોએ બુસ્ટર ડોઝ તરત લઈ લેવો જોઈએ બાકીની ઉંમરવાળાએ પણ બુસ્ટર ડોઝ આપણે લઈ લેવો જોઈએ તો આમાંથી આપણે બચવાની શક્યતા સારી એવી રહેશે અને આ વાયરસ આપણે ત્યાં ઓલરેડી આવી ગયેલો છે ત્રણ નમૂના એના મળ્યા છે જુદી જુદી જગ્યાએ પણ એમાંથી ફેલાવો નથી થયો એક બહુ સારી વસ્તુ છે એ બતાવે છે કે કદાચ આપણું જે ઇમ્યુનાઇઝેશન અને નેચરલ ઇમ્યુનિટીની જે બંનેને મળીને લોકો પાસે ઇમ્યુનિટી છે એનાથી આપણે ઘણા સુરક્ષિત હમણાં છીએ પણ આગળ ઉપરાંત ચીનમાં જે રીતે કેસ વધી રહ્યા છે જે રીતે સિરિયસ હોસ્પિટલાઇઝેશન જોવા મળ્યા છે અને મૃત્યુના આંકડા પણ વધી રહ્યા છે એ રીતે જોતા આપણે કોઈ નવો ત્યાં વાયરસ ઉત્પન્ન થાય નવો મ્યુટન્ટ ઉત્પન્ન થાય એવી શક્યતા તો રહેલી છે એટલે ખૂબ સચેત રહેવાની જરૂર છે જે ચોક્કસથી મીનાબેન તમારી પાસે આવ માંગીસ કે બે વર્ષ બાદ ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે લોકો કોરોના ભૂલી ગયા હતા પોતાની રોજિંદી જીવનની અંદર ટ્રેક પર આવતા આવતા ઘણો સમય થયો છે લોકોમાં પેનિક હતું ડરનો માહોલ હતો ફરી એકવાર ડરનો માહોલ આપ કેવી રીતના જુઓ છો આ આપની વાત સાચી છે જયભાઈ કે બે વર્ષ પહેલાં જ્યારે આવ્યો તો ત્યારે આપણે આપણા માટે બહુ શોકિંગ હતું આપણને કશી કંઈ ખબર જ નથી એ શું છે કેવી રીતે આનું સોલ્યુશન આવશે કઈ રીતની વેક્સિન આવશે વેક્સિનથી થશે એટલે આપણા માટે બહુ ગભરાવા માટેનું મેઇન કારણ એ હતું કે આપણને આ બાબતમાં કશી કંઈ ખબર જ નથી અને લોકડાઉનમાં રહેવું ક્યાં સુધી રહેવાનું થશે શું થશે એ કશી કંઈ ખબર નથી એટલે એ એ જે એ જે આ સમય હતો એ અલગ હતો પણ હવે જે આપણે એક્સપિરિયન્સ થઈ થઈ ચૂક્યો છે આપણને એટલે અત્યારે જે માહોલ જે આપણો જે છે એ સાવચેતીની અવેરનેસ લાવવાનો છે ખરેખર સાવચેતી વધારે રાખવાની છે અને બીજી વસ્તુ મને જયભાઈ એક ખાસ કહેવાની આવે છે કે આપણે બધી જ ચર્ચાઓ આપણે હંમેશા કરતા હોઈએ છીએ અને એની અવેરનેસ લાવતા જ છીએ કે કઈ રીતનું આપણે આમાં સાવચેતી રાખવી જોઈએ ટ્રાવેલિંગ કઈ રીતે કરવું જોઈએ સમારંભોમાં અને પ્રસંગોમાં જઈએ તો કેવી રીતના રહેવું જોઈએ બધી જ વાત સાચી છે એ એ જરૂરી છે પણ બીજી એક બહુ જરૂર અગત્યની વાત એ છે કે આપણી જે માનસિકતા છે આપણી જે લાઇફસ્ટાઈલ છે એમાં જે ફેરફાર લાવવાની જરૂર છે કારણ કે આપણે ભૂલી બહુ જલ્દી જતા હોઈએ છીએ કે આ જ્યારથી કોરોનામાંથી આપણે થોડા બહાર આવ્યા ત્યાં તો આપણે બધું ભૂલી ગયા અને પાછું જૂની આપણી લાઈફસ્ટાઈલમાં આપણે આવી ગયા હવે હવે આપણે એ બધી વસ્તુઓને મેન્ટેન કરી અને કન્ટિન્યુ કરવાની જરૂર છે કે આ જે વસ્તુ જે છે કે આપણે અને જગ્યાએ જગ્યાએ કારણ કે લોકો છે ને હવે મિસગાઈડ વધારે થઈ જતા હોય છે એકબીજાને જૂની વાતો યાદ કરી અને માહોલ એવો કે ડરામણો ડરવાની જરૂર નથી જો સાવચેતી ખરેખર રાખવા રાખીએ છીએ આપણે બધી જ રીતે આપણે ફૂડની પણ લાઈફસ્ટાઈલ આપણે ચેન્જ કરવાની જરૂર છે જે આપણે સતત જંક ફૂડ ખાતા હોય છે પાછા થઈ ગયા આપણે જંક ફૂડ ખાતા હેલ્ધી ફૂડ દરેક દરેક વ્યક્તિની ફિઝિકલ હિસ્ટ્રી અલગ હોય છે કાર્ડિયો કોઈને પ્રોબ્લેમ હોય શ્વાસની પ્રોબ્લેમ હોય તો આ લોકોની અલગ હોય છે તો એ લોકોની વધારે તકેદારી લાવવાની જરૂર છે એવું નથી કે આપણે ડરીને ડરીને રહેવાની જરૂર છે ઘરમાં રહીને આપણે આ બધી વસ્તુઓની ચર્ચા કરીએ નેગેટિવ વાતો કરીએ તો આ વસ્તુ વધારે આપણને ઇફેક્ટ કરતી હોય એટલે આપણી જે માનસિકતા છે ને એમાં આપણે સાવચેતીને વધારે સ્થાન આપવાની જરૂર છે કારણ કે જયભાઈ આ વસ્તુ એવી છે કે પહેલાં જેટલા ડરી ગયા અને જે રીતના દ્રશ્યો જોયા હતા અને જે રીતની આપણે ચર્ચાઓ અને જે રીતનો માહોલ થઈ ગયો હતો અને જે રીતની આખી આ આર્થિકને બધી જ રીતે જે આપણે ઇફેક્ટ થયું હતું આપણી લાઈફને તો એ એ વસ્તુમાંથી એટલી બધી આપણને આ વખતે નહીં થાય આપણે સાવચેતી રાખી અને એક પોઝિટિવ લાવ માહોલ કરવાનો છે કે આ સાવચેતી રાખશો તો પોઝિટિવ છે કશું જ કંઈ થશે નહીં અને આપણે વ્યવસ્થિત અનનેસેસરી બહાર ના જાઓ આ બધી વસ્તુઓ છે એનું એને એને મેન્ટેન કરવાની જરૂર છે અને સાવચેતીનો જ આખી આખો આખું અવેરનેસ લાવવાની જરૂર છે જો એ નહીં આવે ને તો એ ડર ડર છે નેગેટિવિટી છે ને એ આપણા મગજ ઉપર અસર કરી જશે તો આ બધી વસ્તુઓની મેડિસિન્સની ને એની બધી જે આપણા વડીલો જે છે ઘરમાં સિક્સટી પ્લસ જે બાળકો છે એ લોકોના મગજ ઉપર ખોટી અસર અને એ એના લીધે એ વધારે બીમાર પડી શકે છે અને એની અસરો પણ ઓછી થઈ શકે જયભાઈ પ્રભુલ સર તમારી પાસે આવવા માંગીશ તો આ તો આપણે વાત કરી કોરોના જે આપણે ભૂતકાળમાં બી ફેસ કરી ચૂક્યા છે નવો વેરિયન્ટ આવશે તો તેની ઉપર કેવા પ્રકારના પગલાં લેશું તેની વાત કરી પણ અત્યારે જે સરકારી સૌથી પહેલાં જે કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો થવાના છે તેને લઈને પણ અત્યારે કેવા પ્રકારની તૈયારી છે અને તે થવા જોઈએ કે નહીં તેને લઈને શું કહેવું છે આપનું જય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ડિસેમ્બરમાં પચીસ તારીખથી તો એક સપ્તાહ સુધી એકત્રીસ તારીખ સુધી કાંકરિયા કાર્નિવલ યોજાતો હોય છે છેલ્લા બે વર્ષથી બંધ હતો કોરોનાના કારણે આ વખતે કોર્પોરેશને જાહેરાત કરી દીધી છે અને એને સમાંતર ફ્લાવર શો યોજાતો હોય છે સાબરમતી રિવરફ્રન્ટમાં હવે આ બંને કાર્યક્રમો એવા છે કે ત્યાં બહુ જ મોટી ભીડ એકઠી થતી હોય છે કાંકરિયા કાર્નિવલમાં ઓછામાં ઓછા બાવીસથી પચીસ લાખ લોકો એની મુલાકાત લેતા હોય છે અને જુદા જુદા લોક લોકગાયકોનો ડાયરો યોજાતો હોય છે સંગીતના કાર્યક્રમો યોજાતા હોય છે ફિલ્મી ગીતોના કાર્યક્રમો યોજાતા હોય છે અને નાટ્ય નાટકો પણ યોજાતા હોય છે એટલે અલગ અલગ સ્ટેજ ઉપર જે કાર્યક્રમો ચાલતા હોય છે ત્યાં જ્યાં જેને રસ હોય હાસ્ય કલાકારોના કાર્યક્રમો એ ત્યાં જઈને ઊભા રહેતા હોય છે એટલે જે તે ચાર કે પાંચ સ્ટેજ હોય છે સ્ટેજ પાસે ભીડ થતી હોય છે એટલે આ વખતે હજુ એ બંધ રાખવા ચાલુ એ કોઈ જાહેરાત નથી થઈ આજે જ્યારે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી પ્રેસ કોન્ફરન્સ લેતા હતા ત્યારે પણ આ સવાલ પૂછાયો હતો ત્યારે એમણે એવો જવાબ આપ્યો હતો કે કાર્યક્રમ યોજાશે પરંતુ એ ગાઈડલાઈન પ્રમાણે ગાઈડલાઈનને એમાં પાલન થશે એટલે સોશિયલ ડિસ્ટન્સ જળવાય લોકો માસ્ક પહેરે અને સેનેટાઈઝર કે એનો ઉપયોગ કરે જોકે એ ત્યાં ભીડ એ પ્રકારની હોય છે કે સોશિયલ ડિસ્ટન્સ કેટલું જળવાઈ શકશે એ બહુ મોટો પ્રશ્ન છે અને આ સંદર્ભમાં આજે વિપક્ષના નેતા જે છે કોર્પોરેશનના એણે પણ મેયરને પત્ર લખીને વિનંતી કરી છે કે આ કાર્યક્રમમાં ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન થાય એ માટે વ્યવસ્થા ગોઠવજો એવી એણે માગણી કરી છે અને ફ્લાવર શોમાં પણ ફ્લાવર શોમાં પણ એટલી જ ભીડ થતી હોય છે પરંતુ ફ્લાવર શોને એક વાત એટલી એવી છે કે એ એક બહુ મોટી જગ્યામાં યોજાતો હોય છે અને લોકો અલગ અલગ રીતે જોતા હોય છે ત્યાં એ પ્રકારની ભીડ નથી થતી જે કાંકરિયા કાર્નિવલમાં થાય છે એટલે આ જે ભીડ છે એ ભીડની વચ્ચે જતા લોકો સાવચેતી રાખે એ જ જરૂરી છે જી દિલીપ સર તમારી આપ પાસે આવવા માગીશ તો જે પ્રમાણે અનેક પ્રકારના કાર્યક્રમો થતા હોય છે ત્યારે કેવા પ્રકારની ખાસ જરૂરિયાતો ત્યાં ઊભી રાખવી પડે કે કેવા પ્રકારના ત્યાં પગલાં લેવા પડે કેમ કે ભીડ છે તેને કંટ્રોલ કરવી તો ખૂબ જ મુશ્કેલ હોય છે કારણ કે આપ બી એ ટાસ્ક ફોર્સમાંથી આવો છો તો ભીડ કંટ્રોલ કરવી અને ભીડવાળા વિસ્તારની અંદર કોરોનાની ગાઈડલાઈન કેવી રીતના પાલન કરાવી તેને લઈને કોઈ સૂચન હા એટલે ખાસ તો આ જે કાર્યક્રમો આવી રહ્યા છે એ પહેલાથી આપના જેવા મીડિયાના જે મિત્રો છે એ સતત લોકોને યાદ કરાવે કે ભાઈ આ કાર્યક્રમોમાં જશો તો કોરોનાની પાલન કરતા રહો કારણ કે ગમે તેટલું આપણે ત્યાં ગાર્ડ ઉભા કરીએ કે બીજું કંઈ કરીએ પણ જ્યાં સુધી લોકો પોતાના મનમાં નક્કી ન કરે અને નિશ્ચય ન કરે કે ભાઈ હું ગાઈડલાઈનનું નું પાલન કરવાનો છું તો કોઈ પણ સરકારના કોઈ પણ લોકો કમ્પલસરી આપણે જોયું ચાઇનામાં પણ આટલી બધી મુશ્કેલી પડી એમને ગાઈડલાઇનને પાલન કરવા માટે અને એમણે પછી છેલ્લે ઝીરો કોવિડ પોલિસી છોડી દેવી પડી એટલે આવી જગ્યાઓમાં મીડિયાનો અને લોકોને સમજાવવાનો બહુ જ અગત્યનો રોલ છે એ સાથે સાથે આપણે જે ચૂંટાયેલી પાંખ છે જે લીડર્સ છે એમના જે મેસેજ જાય છે આપે જોયું હશે મોદી સાહેબ પાર્લામેન્ટમાં બી માસ્ક પહેરીને બેસવાનું ચાલુ કરી દીધું છે એટલે આનાથી પણ એક સારો મેસેજ જાય છે કે જો લીડર્સ જે રીતે આપણા બિહેવ કરે છે એ રીતે લોકો પણ બિહેવ કરે છે અને એને લીધે આવી જગ્યાઓમાં વારંવાર આપણે લોકોને ચેતવણી આપીએ લોકોને મીડિયા દ્વારા અને બીજા માધ્યમો દ્વારા સમજાવીએ અને એના જે ફોર્મલ અને ઇન્ફોર્મલ લીડર્સ હોય એના દ્વારા પણ આ સંદેશાઓ વારે ઘડીએ લોકોને જાય તો કદાચ લોકો સમજીને આ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે અને આગળ આપણે નવી વેવ આવતા અટકાવી શકીએ પારુલબેન આપણી પાસે આવવા માંગીશ ડૉક્ટર પારુલબેન તો જે પ્રમાણે આપણે જે વાત કરી રહ્યા છીએ આ બધા કાર્નિવલોની મોટા મોટા મેળાવડાઓની તો ત્યાં કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ આમ તો ભીડ કંટ્રોલ કરવી અને ભીડમાં કાળજી રાખવી એ આમ તો પોસિબલ નથી પણ લોકોને કેવી અપીલ કરી શકાય કે જેથી તેઓ લોકો પાલન કરી શકે બધી જ વાત જે કહેવાય ને છેલ્લી બધી જ ઓવરઓલ બધી જ વસ્તુમાં એક સેલ્ફ ડિસિપ્લિન બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે જેમ સાહેબે કીધું માવલંકર સાહેબે કે સેલ્ફ ડિસિપ્લિન જ્યાં સુધી આપણા ખુદમાં દરેક વ્યક્તિ એમ વિચારે કે મારે ખુદ કઈ રીતે કંટ્રોલમાં રહેવું છે જો તમે એક તો પહેલી વસ્તુ કે તમે જો ખરેખર એટલું જરૂરી ના હોય તો કોઈ બી પ્રોગ્રામમાં જવાનું ટાળો બીજું કે તમારે કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું છે ત્યાં જઈને ફંક્શનમાં તમે નક્કી કરી શકો તમને એવું લાગતું હોય કે બહુ ભીડ છે તો હું થોડો પાછળ ઉભો રહીને સાંભળું મ્યુઝિક તો કોઈ વાંધો નથી આવવાનો થોડા દૂર રહીને કાર્નિવલમાં ગયો હોય તો માની લો કાંકરિયા કાર્નિવલમાં ત્યાં તો પગથીયા બી છે તો તમે થોડા દૂર રહીને સાંભળો તો મ્યુઝિક બી સંભળાવવાનું જ છે તો આઈ થિંક સેલ્ફ ડિસિપ્લિન બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બીજું કે ગવર્મેન્ટ તરફથી બી એવી વ્યવસ્થા તો થશે જ કે ડિસ્ટન્સ બિટવીન ટુ પીપલ શુડ બી ક્વાઇટ ઇનફ તો એવું બી કાળજી લેવાશે જ એનો મને વિશ્વાસ છે પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જો અગત્યની વાત છે કે ઘરેથી માસ્ક લઈ નીકળવું માસ્કને દર બે દિવસે બદલવું સેનેટાઇઝર પોકેટમાં રાખવું ડિસ્ટન્સ રાખવું તમારા બીજા વ્યક્તિ સાથે અને સોશિયલ ડિસ્ટન્સિંગમાં ઉભા રહેવું અને ભલે ને મ્યુઝિકલ પ્રોગ્રામમાં ગયા પણ થોડું દૂર બેસવું ત્યાં મેરેજમાં ગયા હોય તો થોડું જસ્ટ એક સેકન્ડ મળીને થોડું દૂર બેસવું તો આ બધી વસ્તુ આપણે જાતે બી પ્લાન કરી શકીએ છીએ અને એટલું બધું કંઈ અત્યારથી બી ગભરાવાની જરૂર નથી જે કીધું કે પેનિક થવાની જરૂર નથી પણ ધીસ ઇઝ ઓલ અ પ્રિપેરેશન ફેઝ એટલે આપણે હવે એવી બધી ટેવ પાડવાની જરૂર છે કે આપણે હવે આવી રીતે રહેવાનું છે તો આઈ થિંક સેલ્ફ ડિસિપ્લિન ઇઝ ધ ઓનલી આન્સર તમે ગમે તેટલા નિયમો બનાવો ગમે તેટલું સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન કરાવો બટ જ્યાં સુધી પોતાના મનથી માણસ કંટ્રોલ નહીં થાય કે મારે હવે આ રીતે કરવું છે ત્યાં સુધી વસ્તુ થઈ ન શકે ચોક્કસથી સેલ્ફિસિપ્લિન કે જે આપણે કાકરિયા કાર્નિવલની જે વાત કરીને દર વર્ષે એના પછી કાઇટ ફેસ્ટિવલ યોજાતો હોય છે જેમાં એનઆરઆઈ પણ કાઇટ ફેસ્ટિવલમાં આવતા હોય છે એ યોજાશે કે નહીં એ હજુ જાહેર નથી થયું એ યોજાશે તો પણ ઘણા એની સામે પ્રશ્નો ઊભા થાય છે જે ચોક્કસથી કેમ કે ગુજરાતી અને ખાસ તહેવાર ના મનાવે એવું તો બને જ નહીં એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ આવા મેળાવડામાં જાય તહેવાર હોય સમારોહ હોય કે કોઈ પણ હોય તેને લઈને ત્યારે જાઓ ત્યારે તમામે તમામ પ્રકારના જે ગાઈડલાઇન્સ જે રજૂ કરવામાં આવશે એડવાઇઝરી રજૂ કરવામાં આવશે તેનું ચુસ્તપણે પાલન કરજો મીનાબેન આપ કંઈ કહેવા માગી રહ્યા હતા ટૂંકમાં જણાવજો કેમ કે સમય ઓછો છે બિલકુલ જયભાઈ આ એક જ વાત એડિટ કરવાની છે ઘણી બધી આપણે સારી ચર્ચાઓ કરી લીધી ઘણા લોકોએ દુઃખની વાત છે કે એને શોકિંગ પણ છે કે ઘણા લોકોએ વેક્સિન નથી લીધી તો આપના માધ્યમથી હું ખાસ કહેવા માગીશ કે જે લોકોએ વેક્સિન નથી લીધી કોઈ પણ કારણથી ન લીધી હોય તો હવે એ એ લોકો વેક્સિન લઈ લે અને પોતાની જાતને સુરક્ષિત રાખે જે ચોક્કસથી પ્રફુલ સર આપની પાસે આવવા માગીશ કે સમય ઓછો છે ટૂંકમાં શું કહેવા માગો છો કે આ પ્રકારના મેળાવડાને લઈને અને ટ્રીટમેન્ટ આ ત્રણ તબક્કા જે છે ને એ ત્રણેય તબક્કાનું પાલન થાય અને જે પારુલબેન અને માવલંકર સાહેબે કહ્યું માણસ પોતાનું સેલ્ફ ડિસિપ્લિન જાળવે કે ભાઈ મારે કોરોનામાં નથી સપડાવવું હું સાવચેત રહીશ આટલું પોતે નક્કી કરીને નીકળે તો એ પોતે સલામત રહી શકે અને પોતાના કુટુંબને સલામત રાખી શકશે પોતાને પણ સલામત રાખી શકશે પોતાના કુટુંબને પણ સલામત રાખી શકશે પ્રફુલ સર છેલ્લો એક અંતિમ સવાલ વેક્સિને લઈને આપનું શું કહેવું છે કેમ લોકોએ વેક્સિન નથી લીધી અને કેમ લોકો વેક્સિનથી દૂર ભાગી રહ્યા છે કેમ કે હજુ પણ જેવા વેક્સિન સેન્ટરો ચાલુ કરવામાં આવ્યા તરત લોકો વેક્સિન લેવા માટે દોડા દોડ કરવાની તૈયારીમાં જોવા મળ્યા છે એટલે એવું લાગી રહ્યું છે કે ઘણા લોકોએ વેક્સિન નથી લીધી તેને લઈને શું કહેવું છે ગુજરાતીમાં કહેવત છે ભય બિના પ્રીત નથી જ્યારે ભય દેખાય ત્યારે જ લોકો દોડે છે તમે જુઓ કે વચ્ચે ખૂબ જ સારી પરિસ્થિતિ થઈ ગઈ કોરોના જતો રહ્યો છે લગભગ જતો રહ્યો છે એવી પરિસ્થિતિ પેદા થઈ ગઈ એટલે લોકો બૂસ્ટર ડોઝ લેવા ના ગયા ઘણા બધા લોકો સંખ્યાબંધ લોકો એવા છે કે જેણે બે વેક્સિન લીધી છે બૂસ્ટર ડોઝ નથી લેતો એવી સંખ્યા મોટી છે અને એક કે ઓછી સંખ્યામાં વેક્સિન લીધો ને એ અમુક લોકો બીમારીના કારણે નથી લેતા કે કેટલીક પ્રેગનન્ટ સ્ત્રીઓએ પણ નથી લીધી કારણ કે એના ગાયનેક ડૉક્ટરો પણ એને એડવાઇઝ નહોતા કરતા કે આની સાઈડ ઇફેક્ટ શું છે અમને ખબર નથી એટલે તમે પ્રેગ્નન્સી દરમિયાન ના લો તો સારું એ લોકોએ પણ નથી લીધી પણ એ લોકોએ હવે બાળક જો મોટું થઈ ગયું હોય તો એ લઈ શકે છે અને જે લોકોએ બાકી રહી ગઈ હોય એ લોકોએ લઈ લેવી જોઈએ કારણ કે આ એક જ એવું રામબાણ ઇલાજ છે કે જે તમને કોરોનાના કેરથી બચાવી શકે છે જી તમામે તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર હાલ સીધો સંવાદમાં આટલું જ કાલે ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર